મહાનગરી મુંબઈમાં આગમાંથી આફત વર્ષી વરસાદે તોડ્યો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ અનેક ટ્રેનો બંધ અનેક જગ્યાએ પાણી ભરાતા અલગ અલગ જગ્યાએ દિવાલ ધરાશાયી થતા 22 થી વધુના મોત ની ચેતવણી છે કે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. પુના અને મુંબઈમાં બે અલગ અલગ જગ્યાએ વરસાદના કારણે દિવાલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. બંને જગ્યાએ અત્યાર સુધી કુલ 22 લોકોના મોત થઈ ગયા છે. પાછલા 24 કલાકમાં થયેલા ધમધોકાર વરસાદના કારણે પુનાના અંબેગામ સ્થિત સિંગટ કોલેજની એક દિવાલ પડી ગઈ. આ દિવાલ નીચે દબાઈને 6 લોકોના મોત થઈ ગયા તો કેટલાક ઘાયલ થઈ ગયા. ઘટના મંગળવારે રાત્રે 1:15 બની. સ્થળ પર એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું. મૃતકોની સંખ્યા વધી શકે છે એવી આશંકા દર્શાવાઈ રહી છે. એવો જ એક મામલો મુંબઈ શહેરના ઈસ્ટ મલાડમાં સામે આવ્યો છે. એક દિવાલ ઝૂંપડપટ્ટી પર પડતા 13 લોકોના મોત થઈ ગયા, જ્યારે 13થી વધારે ઘાયલ થઈ ગયા. આ ઘટના પીપરપાંડા વિસ્તારમાં બની, જ્યાં દિવાલને અડીને ઝૂંપડપટ્ટીમાં પરિવાર ઊંઘી રહ્યા હતા. આ કારણે જ કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની શંકા છે. સ્થળ પર પહોંચેલી ટીમે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દીધું. આ ઉપરાંત મુંબઈના કલ્યાણમાં પણ એક દિવાલ ધરાશાયી થવાથી 3 લોકોના મોતની ખબર છે. મુંબઈમાં મોટી દુર્ઘટના ટળી. મોડી રાત્રે લેન્ડિંગ સમયે સ્પાઇસ જેટનું વિમાન ઢસડાયું હતું. મુંબઈમાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે, જ્યારે સ્પાઇસ જેટની SG6237 જયપુર મુંબઈ ફ્લાઇટ એરપોર્ટના મુખ્ય રનવે પર લેન્ડિંગ કરી રહી હતી, તે સમયે અચાનક ફ્લાઇટનું ફ્રન્ટ વ્હીલમાં ખામી સર્જાતો વિમાન રનવે પર ઢસડાઈ ગયું હતું. આ ફ્લાઇટ જયપુરથી મુંબઈ આવી રહી હતી.